गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आप धोरण 10 विषय गुजराती एम पाठ 18 जो भूख थी भूंडी भीख तेनो अभ्यास करीशू। आ पाठना लेखक से पन्नालाल पटेल, तेमनो जन्म 7/5/1912 अने अवसान है ते 6/4/1989 में थयुं हतुं। आ पाठनो साहित्य प्रकार है नवलकथा खंड। पन्नालाल पटेलनो जन्म मांडली हाल राजस्थान में आवेला गाम में थयो हतो। गुजराती साहित्यना प्रथम पंक्तिना साहित्यकार तरीके तेमणे नामना मेळवी हती। वणामणा मळेला जीव मानवीनी भवाई तेमनी नोंधपात्र नवलकथाओ छे। सुख दुखना साथी वात्रकने काठे ओरता तेमना वार्ता संग्रहो छे। एळे नहीं तो बड़े मां नाट्य रचनाओ संग्रहित छे। तेमणे रणजीतराम सुवर्णचंद्रक तथा साहित्यनो सर्वोच्च भारतीय ज्ञानपीठ पुरस्कार एनायत थयो छे। હવે આ પાઠ જોઈએ તો લેખકની વિખ્યાત નવલકથા છે માનવીની ભવાઈ, એમનો એમાંથી આ અંશ લેવામાં આવેલો છે, જેમાં કાળુ અને રાજુ છે એ નવલકથાના મુખ્ય પાત્રો છે। કાળુ છે એક ગરીબ ખેડૂત છે અને રાજુ તેમની પત્ની છે। અને આ પાઠની અંદર તમને જે 56મો દુકાળ પડ્યો હતો એ સમયમાં, ત્યારે એ ગામડાના લોકોની અને જે દુર્દશા હતી ખેડૂતોની, પછી એ લોકો કેવી રીતે એના પાસે જમવા માટે અનાજ પણ ન હતું, એટલી ગરીબી હતી કે એને જે ખેડૂત આખા આપણે કહીને કે ખેડૂત છે એ આપણો તાત છે એટલે કે પિતા છે, એ બધાનું ભરણ પોષણ કરે છે, એને જે માગવાનો વારો આવ્યો હતો, તો તેમના ગામના લોકો છે રાજુ અને કાળુના એ 56મા દુકાળમાં ટકવા ડેગડિયા આવ્યા છે અને ભૂખથી માણસો મરી રહ્યા છે। સુંદરજી શેઠ છે તે સદાવ્રત ખોલે છે, બધા અનાજ લેવા કતારમાં ઊભા છે, પણ કાળુ ખેડૂત છે અને આ અનાજમાં તેનું પકવેલું ધાન્ય પણ હશે એનો આત્મા કકડી ઉઠે છે। શેઠ એની લાગણીની કદર કરે છે અને કાળુને લાગે છે કે દુકાળની આ સ્થિતિ ખાંડણિયામાં મૂકેલા માથા જેવી છે, ઘા પર ઘા તો પડવાના જ છે। કાળુ ખેડૂતનો પુત્ર હોવાથી માને છે કે ભૂખથી ભૂંડી ભીખ છે, એટલે ભૂખ તો ભૂંડી છે પણ એનથી ભૂંડી શું છે, ખરાબમાં ખરાબ તો કે ભીખ માગવી, અને એ એક ખેડૂત માટે અસહ્ય છે। ભીખ માણસના આત્માને હણી નાખે છે। દુષ્કાળ સામે, કુદરતના કોપ સામે ઝઝૂમતા માણસની વેદના અહીં હૃદયસ્પર્શી રીતે પ્રગટ થઈ છે। તો ચાલો આપણે આ પાઠનો અભ્યાસ કરીશું। આશા હતી કે 12 માસનો ગયેલો મેહ છે તે જેઠના પાછલા 15મા તો જરૂર આવશે, એટલે બધા ગામના લોકોને એવી આશા હતી કે 12 મહિનાથી જે વરસાદ નથી આવ્યો એ હવે જેઠ મહિના પાછળના જે 15 દિવસ હતા, આગલા 15 દિવસમાં તો ન આવ્યો પણ પાછલા 15 દિવસમાં તો જરૂર આવશે। પણ કોણ જાણે કે મેઘરાજા તો ઊંઘી ગયા કે પછી એમને પાણી ખૂટ્યા કે વળતી વખતે એ વાટો લાંબી પડી, એટલે કે એમને પણ જાણે કે મેઘરાજાને પણ રસ્તો લાંબો પડી ગયો કે શું, ધરતી પર મોટનો વરસાદ વરસી રહ્યો હતો। વનમાં ને ખેતરોમાં, બજારમાં ને શેરીઓમાં જ્યાં જુઓ ત્યાં માનવીના મળદા જ મળદા, ક્યાં બાળવા ને ક્યાં દાટવા, પછી કાણ સૂતકને સરાવવાની તો વાત જ ક્યાં કહી રહી। કેવી હાલત થઈ ગઈ હતી તો કે બધે જ્યાં જુઓ ત્યાં માણસોના મળદા જ હતા, એમાં ક્યાં દાટવા ને ક્યાં એને દાન દેવું, અને એમાં સરાવવાની અને સૂતકની તો વાત જ ક્યારે, પાછળ રહેલા તો સંબંધીને આગળ કર્યાની રાહત અનુભવતા હતા, એટલે કે જે જીવતા હતા એ તો એ રાહત અનુભવતા કે સામેવાળું આટલી તકલીફમાંથી છૂટી ગયું, મૃત્યુ પામે એટલે એમ થયું કે જાણે કે એનામાંથી છૂટી ગયા, પાછળ રહેલા તો સંબંધીને આગળ કર્યાની રાહત અનુભવતા, ખુશ થતા હતા, ગણવા રહ્યા ન દેખવા ન દાજવા કે આ તકલીફ જોવી નહીં એની, અને આપણે ચિંતા પણ ન કરવી, અરે કાળુ સરખાને તો દેખાય જ આવતી હતી, રણછોડભાઈને શંકરદા છૂટ્યા આ દુઃખમાંથી, કાળુને અદેખાઈ આવતી હતી કે સરખાને કે રણછોડભાઈ અને શંકરદા તો આ તકલીફમાંથી છૂટી ગયા, ભૂખમાંથી અરે એ તો અમરિયા થઈ ગયા ને, એટલે કે આ ભૂખ હતી એમાંથી એ છૂટી ગયા, આપણે કોણ જાણે ક્યાં લગી કર્મમાં આ ભૂખે ટળવડવાનું રહ્યું હશે કે આપણે હજી કેટલીક આ તકલીફ ભોગવવાની છે,
પેલું અનાજ ખૂટ્યું ને વાણીએને ત્યાંથી બી નહીં માગું સેટ કરીને આણેલા બે મણ કોદરાઈ જેમાં અડધો તો કચરો તે પાછા મેણા ધોઈ ધોઈને દમ નીકળી જાય એવા એ રાજુ કાકાજી સાસુ સસર સાસુના ત્રણ છોકરા ભળીને પોતે આમાં આઠ માણસોને કેટલા દિવસ ચાલે. હવે તો એમનું અનાજ પણ ખૂટી ગયું હતું. વાણિયાને ત્યાંથી લીધેલું કોદરી એટલે કે એક જાતનું અનાજ એ પણ હવે ખૂટી ગયું હતું ને એમાં તો અડધો તો કચરો હતો. એમાં રાજુ કાકાજી સાસુ સાસુના ત્રણ છોકરા ભળી ને આમાં આઠ માણસોને કેટલા દિવસ ચાલે. અલબત્ત એક તરફ અનાજ ઘટતું ગયું તો બીજી બાજુ સાસુમુઆ અને કાકોજી નાનકડી ભત્રીજીને આગળ કરી ચાલતા થયા. અનાજ ખૂટતું ગયું એમ માણસો પણ મૃત્યુ પામતા ગયા ને ઓછા થતા ગયા. કાળુ એક બાજુ ખુશ થતો હતો તો બીજી બાજુ દુઃખી એટલો થયો. આ વગર કામના જીવે કે તે કામના મરી જાય છે. એને શાંતિ હતી કે જે આ લોકો ગયા એ તકલીફમાંથી છૂટી ગયા અને દુઃખ પણ થતું હતું કે કામના હતા એ મરી ગયા અને નકામા છે એ જીવે છે. અષાઢના આભલા ચોખા ચટ એટલે અષાઢ મહિનામાં આકાશમાં વાદળોના ગડગડાટ હોય ને એની જગ્યાએ આકાશ કેવું હતું તો કે સાવ ચોખ્ખું ચટ. ઢોર ઢાંખરને માનવી વિનાના પાધર પર પેલા ખેતરો જોઈ લ્યો. કેવા લાગતા હતા ખેતરો તો કે ઢોર ઢાખર અને માનવી વિનાના જાણે કે ખાલી ખમ પાધર હોય એવા ખેતરો થઈ ગયા હતા. દૂર દૂરની ક્ષિતિજો સુધી વાદળોનું નામ નિશાન ન હતું. જ્યારે તાપતો અરે વૈશાખ જેઠના તડકાએ અષાઢિયા તાપ આગળ તરણા તોલે હતા. એટલે કે તાપ એવો પડતો હતો કે જાણે જેઠ અને અષાઢિયા તાપ કેવા જેઠ અને અષાઢના તાપને પણ ઓછા કરે એવા વૈશાખના તાપને ઓછા કરે એવા હતા તાપ. પણ આ તરફ ડેગડિયાનું મહાજને વિચારમાં પડી ગયું કે ધનવાળાઓએ મકાન ઉઠાવ્યા હતા ને ધાનવાળાઓએ હા ના કરતા ગયા અને ઓછું વધતું ધીતા ગયા તો કંઈક ને કંઈક વળી સલાહ આપી. હવે ડેગડિયાના જે મહાજનો હતા જે થોડા ધનવાન વ્યક્તિઓ હતા એ પણ વિચારતા થયા કે આ લો જો આવનારો દુકાળ રહેશે તો શું થશે આ લોકોનું. અને ધીરે ધીરે એ વિચારમાં પડી ગયા કે હવે તો કંઈક કરવું જ જોશે. અને આના આના કરતાં તેઓ ધાનવાળાઓને થોડું ઘણું આપતા ગયા. આ અંગ્રેજ સરકાર રેલ પથરાવે છે ને ધાન આલે છે જાઓ ત્યાં જો જીવવું હોય તો. ત્યારે અંગ્રેજ સરકાર હતી આપણા દેશ ઉપર અંગ્રેજ સરકાર રાજ કરતી હતી ત્યારે રેલ પથરાવતી હતી તો એ લોકો આ માણસોને કામે રાખી અને એને ખાવા માટે થોડું ધાન આપતી હતી તો કે જીવવું હોય તો ત્યાં જતા રહો. ડેગડિયા રહેલા માનવીઓ અરે ધરાઈને ખાતા હતા એવા મહાજનોએ મરવા માંડ્યા કે જેમને કોઈ વાંધો નહોતો પૈસે ટકે એ પણ હવે મરવા માંડ્યા હતા. પછી એ તો અતિશય તાપને લીધે કે પરદેશમાંથી આવી પહોંચેલા ડેગડિયાના વતની સુંદરજી શેઠે કહ્યું એમ હોય આ ભૂખ્યા ખેડૂતોનો નિશાસો પડ્યો. સુંદરજી શેઠને થયું કે એવું બને કે પરદેશમાંથી આવી પહોંચેલા એક સુંદરજી શેઠ હતા એ દયાળુ હતા એને એમ થયું કે આ ભૂખ્યા ખેડૂતો છે એનો નિશાસા લાગ્યા. ગમે તેમ પણ ડેગડિયાના મહાજને સુંદરજી શેઠની વાત ધ્યાનથી સાંભળી. વરસાદ નહીં આવે તો આપણે જેની પાસે ધાન હશે એ નથી જીવવાના ને આવશે તો આના આ જ માનવી એકનું અનેક ગણું પકવી આપવાના છે. આપણે કંઈ હળ આપવાના ઓછા છીએ. સુંદરજી શેઠે બધા મહાજન ડેગડિયાના મહાજન હતા એને સમજાવ્યા કે વરસાદ નહીં આવે તો આપણી પાસે ધાન હશે ને તો છતાંય આપણે પણ જીવી શકશું નહીં અને જો વરસાદ આવશે તો આને આ માનવી જો બચી ગયા ખેડૂતો તો એ આપણને એકનું અનેક ઘણું ધન છે એ પકવીને આપશે. એટલે કે ખેડૂત છે એ ખેતી કરશે એટલે એકનું અનેક ઘણું અનાજ પાછું આપણને મળી જશે જો આ ખેડૂતો જીવી ગયા તો. આપણે થોડા હળ આપવાના છીએ એટલે કે જો આપણે જીવશું તો આપણે થોડા ખેતી કરવાના છીએ ને ડેગડિયાના મહાજને કોઠારમાંથી ધાન કાઢી આપવાનું કબૂલ્યું કે ડેગડિયાના મહાજને નક્કી કર્યું કે એ પોતાના કોઠારમાંથી ધાન આપશે. કિંમત પણ અડધી જ લીધી અડધો ભાગ ધર્મમાં રાખ્યો એટલે કે ધર્મના નામે આપ્યો અને અડધો ભાગ છે એ અડધી જ કિંમત એ ધાનની લીધી. જોકે શરૂમાં તો ધર્મમાં દુખાનાર બહુ ઓછા નીકળ્યા પણ દિવસે દિવસે સંખ્યા વધતી ચાલી. ભૂખે ટેકને ઠોકરે ચડાવી પહેલાં શરૂઆતમાં તો ધર્માદુ લેવા માટે લોકો
ખેડૂતો ઓછા આવ્યા, પણ ધીરે ધીરે સંખ્યા વધતી ગઈ. કારણ કે ભૂખ છે એને કોઈ ટેક રાખે કે કોઈ દી ધર્માદાનું ખાવું નહીં, પણ એ ટેકને ઠોકરે ચડાવી, એટલે કે એ ટેક એની પાસે ટેકી નહીં. કાળું નહીં, રાજુએ વિનવ્યો, તમે તો કહેતા હતા ને કે આ કોઠારમાં આપણા જ ધાન છે, તે આપણા જ છે ને, તો પછી માજન આલે છે ને લેવું છે, એમાં શરમ શાની. કાળું એને કાળું છે એ ગરીબ ખેડૂત છે પણ સ્વાભિમાની છે. ત્યારે એની પત્ની રાજુએ એને સમજાવ્યો કે તમે તો કહેતા હતા કે આ કોઠારમાં જે ધાન છે આપણે જ પકવીને આપેલું છે, તો એ લેવામાં શરમ શાની, ગણે એને તો ખરી જ ને, એટલે કે જે શરમ લાગે એના માટે તો છે જ ને આપણે છે એટલે તો ઉલટાની વધારે શરમ, કે આપણું નાપણું છે એ જ આપણે માગીને લેવાનું એટલે વધારે શરમ આવે છે. આપણા ધનને તોય આપણે હાથ ધરવાનો, ભીખ માગવાની, લો હેંડો હેંડો એવું બધું ગણ્યા વગર ઉઠો, નકર હું નથી જવાની, જવું તો જેને તમારા સોગંદ છે. આ બે છોકરાએ ભલે ભેગા મરી જતા. રાજુ છે એ હેંડો એટલે કે હાલો હાલો એ લેવા માટે એમ કહી અને સમજાવે છે, અને કહ્યું કે એવું બધું ગણ્યા વગર ઊભા થાવ, ઉઠો, અને નહીતર હું અહીંયા જવાની નથી, તમારા સમ છે સોગન એટલે સમ છે. બે છોકરાએ ભલે મરી જતા. લોચો વળીને પડેલા કાળુને ઉઠીએ જ છૂટકો થયો, પણ એક શરતે. કાળું છે એ હાવ લોચો વળીને પડ્યો હતો, પણ હવે એને ઉઠીએ જ છૂટકો હતો. કારણ કે એ લોચો વળીને એટલે કે હાવ કૂકડું વળીને પડ્યો હતો, એને ઊભા થયા વગર છૂટકો હતો નહીં. પણ એક શરતે કે હું તારી સાથે આવું તે ભલે, બાકી હાથ તો નથી જ ધરવાનો. કાળું કહે છે કે હું તારા ભેગો આવીશ, તારી સાથે આવીશ, પણ લાંબો હાથ તો નહીં જ કરું. ન ધરતા તમારા વતી હું ધરીશ, પછી તો ખરું ને. રાજુ છે તે એને ગમે એમ કરી અને મનાવે છે કે તમે હાથ ન આગળ ધરતા, હું ધરીશ. અરે ગાંડી, કાળુની ઊંડી ઉતરી ગયેલી આંખોમાં બહાર નીકળી આવેલા જડબાના પેલા હાડકા ઉપર હાસ્ય જેવું કંઈક ભરી રહ્યું. એની હાલત કેવી થઈ ગઈ હતી, તો કે એની આંખો ઊંડી ઉતરી ગઈ હતી અને જડબા બેસી ગયા હતા એટલે હાડકા દેખાતા હતા. અને એ બોલ્યો, આ દોઢ પાસે ખીચડી જીવાડશે એમ તું માને છે? દોઢ પાસેર એટલે એક મુઠ્ઠી જેટલી ખીચડી આપશે એ આપણને, તો શું એનાથી આપણે જીવી જશું? અરે બસેર આલે તોય મારું પેટ તો નથી ભરાવાનું. આગળ થતાં ઉમેર્યું, અને તું એમ જાણે કે વરસાદ આવવાનો છે, તો આ તો પરથમીનો પલ્લો થવા બેઠો છે. પરથમી એટલે પૃથ્વી, અને પલ્લો એટલે કે વિનાશ થવા બેઠો છે. ભૂંડી એની પત્નીને કહે છે કે આ તો પૃથ્વીનો વિનાશ થવા બેઠો છે, નથી આ પણ જીવાના કે નથી જીવાના માજ નહીં. ત્યારે સુકામ ભૂંડી આ મરતી ઘડીએ કણબીના દીકરા પાસે હાથ ધરાવે છે કે હું નથી જીવાનો ને તું નથી જીવાની, કોઈ નથી જીવાનું, તો સુકામે આ મરવાનું ખબર જ છે, મરવાનું છે તો સુકામે મારી પાસે ભીખ મંગાવે છે? ના ના રાજુ, તું એકલી જા, હું તો નથી જવાનો. ફરી પાછું એનું મન ફરે છે અને કહે છે, તું એકલી જા, હું નથી આવવાનો, ને એ થંભી ગયો. દૂર દેખાતી પેલી દરિદ્ર નારાયણીની લાંબી કતાર પર તરફ આંસુ વહેણી રડતી આંખે તાકી રહ્યો. દરિદ્ર નારાયણ એટલે ગરીબ ખેડૂતોની જે લાંબી કતાર ઊભી હતી તે આંસુ વહેણી, એટલે કે આ એટલું બધું દુઃખ હતું કે હવે તેની આંખના આંસુ પણ સુકાઈ ગયા હતા, પણ છતાંય આંખો છે તે રડતી હતી અને તે તરફ જોઈ તે તાકી રહ્યો. સ્ત્રી પુરુષોના એ અર્ધનગ્ન આજ પિંજરોમાં પટેલ હતા અને બ્રાહ્મણવી હતા, કોઈ કોઈ વાણિયા પણ હતા, જ્યારે ઠાકરડાની તો મોટી સંખ્યા હતી. બધી નાતના ત્યાં હતા, ઘાચી અને સિપાઈ હારમાં શેડભેડ હતા, પણ એ બધામાં જાજો ભાગ કોણો હતો, તો કે ખેડૂત. કાળુના પગ જાણે કે જડાઈ ગયા, એટલે કે કાળુના પગ જાણે કે ત્યાં ને ત્યાં ઊભા રહી ગયા. ભગવાનને જીવતો રાખવો હશે તો મોખાના છોડાઈએ જ, એટલે જો ભગવાનને જીવતો રાખવો હશે તો એ ગમે તેમ કરીને જીવાડશે, પણ ભીખ માગવાનું મારું મન માનતું નથી. પણ મારી સાથે તો ચાલો, કે મને તમારે ભૂખે મારવી નાખવી છે. તમારા આ બે શાળાઓનો તો વિચાર કરો. રાજુ કરગરતી હતી. રાજુ એને મનાવવાનો પ્રયત્ન કરે છે કે તમારા આ બે શાળાઓનો તો વિચાર કરો કે તમારે મને મારી જ નાખવી છે.
મારે વાદે તમે શું કામ મારો લે હેન્ડ અને વળી એને પગ ઉપાડ્યો કે મારે કારણે તમે શું કામ બધા મરો એમ કહી અને એને કર્યું લે ચાલ હવે એમ કરી અને એને જવાનું ચાલુ કર્યું. પાસે જતાં એણે ચારેય બાજુ નજર ફેરવી. ઊંચા ઓટલાવાળી મંદિરની પરાસરમાં સુંદરજી શેઠ આંખ મીચાઈ જાય એવા કપડાં, સફેદ ધોતિયું ને અંગરખું, સોનેરી તાલાવાળી રાતી પાઘડી ને ગળે દુપટ્ટો વગેરે પોશાકમાં શોભતા ગોળ તકિયાને અઢેલીને ગાદી પર બેઠા છે. અહીં સુંદરજી શેઠનું સરસ વર્ણન કરેલું છે. બીજા મહાજનો પણ આસપાસ ગોઠવાયેલા છે. ટોટાદાર તમચા સાથે એક તરફ ખુરશી ઢાળી ફોજદાર બેઠા છે. ટોટાદાર એટલે કે બંદૂક ભરેલી બંદૂક સાથે ફોજદાર પણ ખુરશી ઢાળી અને બેઠા છે. તો હવલદાર પેલી કારતૂસી બંદૂક સાથે ચારે બાજુ નજર ફેરવતો તોલાટની બાજુમાં ગોઠવાયેલો છે. કેટલાક સિપાહી લાકડીઓ સાથે ફરી રહ્યા છે અને આવનારાઓને છેલ્લે કાઢે છે, એટલે કે જે આવતા જાય છે એને લાઇનમાં છેલ્લે કાઢે છે, એટલે લાઇનમાં છેલ્લે રાખે છે. લેનારને ચેતવણી આપે છે. કે જો ભૂલે ચૂકે ફરીથી આવ્યો તો છાતીમાં ટોટો જ સમજી લેજે, એટલે કે જેને અનાજ ધર્માદાનું મળી ગયું છે એને ચેતવણી આપી દે છે કે ભૂલે ચૂકે ફરીથી લેવા આવ્યો તો છાતીમાં આ બંદૂક મારી દઈશ. રાજુને પેલા છેડે પહોંચાડવા જતાં કાળુને આંખે એવા માણસો નજરે ચડ્યા કે જેણે ખડામાંથી ઉચકાય એટલા દાણા બ્રાહ્મણોને દાન કરેલા. રાજુને ઘણા બધા એવા માણસો એ નજરે ચડ્યા કે જેણે ખડામાંથી ઉચકાય એટલા, એટલે કે જેટલા ઉપડે એટલા દાણા બ્રાહ્મણોને દાન કરેલા હતા. તો વળી ઘરમાં ધાન નાખવાની એક વખત જગ્યા નહોતી એવા એમાં ઊભા હતા, કે ધ્યાન રાખવા માટે જે ઘરમાં જગ્યા નહોતી એવા લોકો ત્યાં ઊભા હતા. નાની સરખી લૂંટફાટને શરમ માનનારો અને ભાઈનું દીધેલું ન લેનારો એ કંગાળ બનીને હારમાં ઊભો હતો. અરે રે, ભૂખ જ ભૂંડી છે નહીં, નહીંકર વળી કાળુની આંખો ભીની થઈ આવી કે ભૂખ જ ભૂંડી છે, બીજું કાંઈ નહીં, કે ભૂખને કારણે જ આ લોકો આ પરિસ્થિતિમાં અત્યારે લેવા માટે ઊભા છે. જ્યારે વિચારતો અનેક ઉઠતા હતા, જેના ધણી આગળ દુનિયા આખી ભલભળ્યા, રાજા મહારાજાના જેઠિયાઓ હાથ ધરતા આવતા, એના જ ધણીને આજે હાથ ધરવાનો ને તે એક દોઢ પાસે ખીચડી માટે ધીક પડ્યો એ અવતાર ને ધીક પડ્યો એ જીવવું. ખૂબ જ કાળુને દુઃખ થઈ આવે છે કે આ ભૂખ છે એ જ ભૂંડી છે, કારણ કે જે ખેડૂત છે એના આગળ ધાન લેવા આગળ મોટા મોટા રાજાઓ અને શેઠિયાઓ હાથ ધરીને ઉપતા, એ ધણીને આજે દોઢ પાસે જેટલી ખીચડી માટે હાથ લાંબો કરવો પડ્યો છે. આવા અવતારને તો ધીક પડ્યો, એટલે કે આવા અવતાર તરફ તો ધીક પડ્યો છે, ધીક પડ્યો, આવા અવતારમાં તો ધીક જ પડ્યો, એટલે કે નફરત થવા માંડી એને આ જીવવા ઉપર ને અવતાર મળ્યો છે એના ઉપર સૌ ધિક્કાર છૂટી નીકળ્યો. પણ આવા વિચારવાળો એક કાળું જ ન હતો, બીજાય કેટલાય હતા, કે આવો વિચાર ખાલી એને એકને જ નહોતો આવ્યો, પણ બીજાય કેટલાય એને સાથે ઉભેલા હતા એ પણ હતા. બીજાને આવો વિચાર આવતો હતો કે શંકરદા ને રણછોડ જીવતા હોત તો એ બીજું ગમે તે કરત, પણ આમ હારે પડીને આખી દુનિયા દેખે એ રીતે હાથ તો ન જ લંબાવે. શંકરદા અને રણછોડ જો જીવતા હોત તો એ પણ આવી રીતે લાઇનમાં ઊભા રહી અને અનાજ તો ન જ ભીખ માગત. રાજુ તથા પેલા બે છોકરાઓને લાઇનમાં ઊભા રાખ્યા ન રાખ્યા ને તરત જ કાળુ પાછો વળી ગયો. સિપાહીએ ટોક્યો, એ ઠૂઠિયા ક્યાં જાય છે એમ. કાળુ છે એ રાજુને લાઇનમાં ઊભો રાખ્યો અને પોતે ત્યાંથી ચાલ્યો ગયો. તાજ સિપાહીએ એને ટોક્યો કે એ ઠૂઠિયા, ટૂંકમાં અત્યારે ખેડૂતની કોઈ વેલ્યુ હતી નહીં, એને એ લોકો મજી પડે એવા નામથી બોલાવતા હતા, કે ઠૂઠિયા ક્યાં જાય છે, ક્યાં તે મારા મુકામ પર, એટલે કે મારી જગ્યાએ મારા ઘરે. કાળુએ પાછળ જોયા વગર જ કહ્યું, પગ તો ચાલુ જ રહ્યા, એટલે કે તે ચાલતો જ રહ્યો. અરે ઉભો રે, એ ઝરખ સુનતા નહીં હે, ઝરખ એટલે જનાવર એક જાતનું પ્રાણી, એને પ્રાણી સમાન કહે છે કે ઝરખ ઉભો રે, સુનતા નહીં હે, સાંભળતો નથી. કાળો ઊભો રહી ગયો, કહ્યું, પણ મારે નથી ખાવું ધર્માદું, પછી કે મારે આ તમારા ધર્માદાનું ખાવું નથી એટલે હું ઊભો
નથી, કેમ નથી ખાવું, આ બધાય લે છે ને તું કેમ ન લે, મોટો લાટ થઈ ગયો છે એમ, કે આ બધાય તો લે છે તને શું વાંધો છે, હું મોટો લાટ એટલે કે મોટો સાહેબ થઈ ગયો છે. કાઢોને તો આ જબરદસ્તી નવાઈ લાગી કે આવી કંઈ ધર્માદુ લેવું એ કાંઈ ફરજિયાત થોડું હોય, આવી જબરદસ્તીથી થોડી આપવાનું હોય, એટલે એને નવાઈ લાગી ને એ તંગ બન્યો એટલે કે થોડો ગુસ્સે થયો. લાટ હોત તો લેત, પણ કણ બી છું એટલે નહીં લઉં, કણ બી ખેડૂત છું એટલે એ કે નહીં લઉં, લાટ એટલે સાહેબ હોત ને તો લઈ લે, તું તૂટી જઈશ તોય નહીં લઉં, ચાપી દેવું હોય તો ચાપી દો, આ ટોટો આવો હો એટલે કે તમારે મને મારી નાખવો હોય તો મારી નાખો, મને આ ગોળી મારી દો હું આવો હો. માનવીની એ આખી કતાર ડોક ફેરવી રહી, જે આખી લાંબી લાઈન લોકોની ઊભી હતી તે ડોક ફેરવી અને કાળુ સામે જોઈ રહી, કાળુ સામે ધરતીના જાયા સામે તાકી રહી. ધરતીના જાયા એટલે ધરતીના ધરતીપુત્ર, આપણે જે ખેડૂતને ધરતીના તાત ધરતીપુત્ર કહીએ છીએ એના સામે બધા જોઈ રહ્યા. ખુદ પેલા ફોજદાર અને સુંદરજી શેઠે ઊંચી ડોક કરીને જોઈ રહ્યા. સિપાહી કંઈ ગળદાપાટું કરે તે પહેલાં તો એમણે એક મહાજનને મોકલી અને કાળુને પોતાની પાસે બોલાવ્યો અને પૂછ્યું, કેમ ભાઈ પટેલ તું આ પેટીઓ નથી લેતો? સિપાહી ગળદાપાટું એટલે કે એને મારવાનું ચાલુ કરે એ પહેલાં તો એને એક મહાજનને મોકલી અને કાળુને પોતાની પાસે બોલાવ્યો અને પૂછ્યું કે કેમ ભાઈ પટેલ તું આ પેટ્યું એટલે કે ધર્માદાનું કેમ નથી લેતું? કાળુ શું જવાબ આપે? ને આપે તો એના મનથી તો ખાતરી હતી કે આ લોકો એના જવાબને કણબીના દિલને સમજી શકશે નહીં, એને એટલું તો ખબર જ હતી કે એ કાંઈ કહેશે તો એની વાત આ કોઈ સમજી શકશે નહીં.